નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે કાલે બહુપદીના પ્રકાર અને બહુપદીનું શૂન્ય કેમ શોધવું બહુપદી આલેખ ઉપરથી બહુપદીને કેટલા શૂન્ય છે એ નક્કી કેમ કરવું એ જોયું હતું હવે આજે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ દ્વિઘાત એટલે કેવી તો કે એની મોટામાં મોટી ઘાત બે હોય મોટામાં મોટી ઘાત એનો વ્યાપક સ્વરૂપ હું તો કે એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી તો પી ઓફ એક્સ એ શું છે તો કે બહુપદીને કોઈ બી બહુપદીને કહેવા માટેનું છે બરાબર તો કે શૂન્યનો સરવાળો એનો મતલબ હું શૂન્યનો સરવાળો એટલે તો કે આપણે બહુપદી હોય એ દ્વિઘાત બહુપદી હોય તો એને વધુમાં વધુ શૂન્ય કેટલા હોય તો કે બે હોય ત્રિઘાત હોય તો ત્રણ હોય વધુમાં વધુ શૂન્ય ચાર ઘાત હોય તો વધુમાં વધુ શૂન્ય ચાર અને એન ઘાત હોય તો વધુમાં વધુ શૂન્ય એન હોય બરાબર તો કે આપણે દ્રીઘા થાય તો વધુમાં વધુ શૂન્ય કેટલા હોય તો કે બે તો કે એમ કહીએ કે આલ્ફા એક શૂન્ય હે અને એક છે બીટા તો કે એ બેયનો સરવાળો જોતો હોય બરાબર એ બેયનો સરવાળો એ કેના જેટલો થાય તો કે માઇનસ બીના છેદમાં એટલે શું તો કે માઇનસ બી એટલે કે એક્સનો સહગુણો અને એ એટલે કે એક્સ વર્ગનો સહગુણ આના જેટલો થાય એવી જ રીતે આપણે શૂન્યનો ગુણાકાર જતો હોય તો સીના છેદમાં સી એટલે કે અહીંયા કોઈ બી એક અચળ પદ હશે ઈ અને એ એટલે શું તો કે એક્સના વર્ગનો સહગુણક એટલે કે આનો જે સહગુણ એ બરાબર આપ્યો હોય એ બરાબર મિત્રો ખબર પડી તો કે હવે આપણે ત્રિઘાત વિશે જોઈએ તો કે ત્રિઘાત એ આપણે અત્યારે આવતું નથી બરાબર આપણે અત્યારે દસમા ધોરણની અંદરમાં દ્વિઘાત સુધી જ આવે છે પણ ત્રિઘાત તમારી પાઠ્યપુસ્તકની અંદરમાં આપેલ છે જો તમને એવી જ રીતે આપેલ છે તો તમે એ વસ્તુ જોઈ લેજો બરાબર ને કારણ કે આપણે અત્યારે જરૂર કેટલી છે તો કે દ્વિઘાત બહુપદીની જ છે એટલા માટે આપણે ત્રિઘાત બહુપદીનું જ જોઈશું જો તમને ત્રિઘાત વિશે જવું હોય તો તે પાઠ્યપુસ્તકની અંદરમાં છે જ બરાબર આપણે એક હવે એના માટેનું એક ઉદાહરણ જોઈએ બરાબર તો કે ટુ એક્સનો વર્ગ પી ઓફ એક્સ બરાબર ટુ એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ એક બરાબર આ એક ઉદાહરણ છે હવે તો કે આના આપણે શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો કેટલો થાય તો કે બીના છેદમાં એ પણ કહેવા માઈનસ ભૂલવું નહીં બરાબર માઇનસ બીના છેદમાં એ તો હવે અહીંયા તમે જોવો જોઈએ તો કે આનો શૂન્યનો સરવાળો કેટલો થશે તો કે ત્રણના છેદમાં બે કેટલો થાય પણ કેવો માઇનસ ભૂલવું નહીં શૂન્યનો ગુણાકાર તો સીના છેદમાં એ સી એટલે શું છે તો કે અચળવદ એક બરાબર અને એટલે શું છે તો કે બે હવે તમે અવયવીકરણની રીતે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે શૂન્ય શોધતા આવડે છે બધાને બરાબર ને તો કે એ કઈ રીતે શોધાય તો કે પ્રથમ પદનો સહગુણક ગુણણા અંતિમ પદનો શોક સહગુણક એટલે બે ગુણા એક એટલે કે કેટલા જવાબ આવે તો કે બે બેના એવા ભાગ પાડવાનો કે એનો સરવાળો કેટલો થવો જોઈએ ત્રણ તો કે બે એકા બે બે ને એક ત્રણ થઈ ગયો છે તો કે આપણે આ રીતે પાડી લખતા ટુ એક્સનો વર્ગ પ્લસ ટુ એક્સ પ્લસ એક્સ પ્લસ વન એટલે કે આપણે ત્રણના એવા રીતે ભાગ પડ્યા કહેવાય શું કહેવાય હવે તો કે આપણે આ બેની જોડી બનાવતા અને આ બે જોડની જોડી બનાવતા તો કે આમાંથી શું કોમન નીકળે તો કે ટુ એક્સ બરાબર એક્સ પ્લસ વન આ રીતે આમાંથી કોમન નીકળે અને અહીંયા શું નીકળે કાંઈ ના હોય તો એક કોમન કાઢવાનું રેડી તો કે આવે આ બેમાંથી કોમન શું નીકળે તો કે એક્સ પ્લસ વન બરાબર એક્સ પ્લસ વન અને વૈધું હું તો કે ટુ એક્સ પ્લસ વન આ વૈધું તો કે હવે આપણે એક્સ એક્સ પ્લસ એક્સ પ્લસ વન ઇક્વલ ટુ ને ટુ એક્સ પ્લસ વન ઇક્વલ ઝીરો એટલે કે એક્સ બરાબર માઇનસ વન આવ્યા અને એક્સ બરાબર શું આવશે અહીંયા તો કે માઇનસ એકના છેદમાં બે થયા હવે જોજો તમે તો કે આપણે આ બે એનો સરવાળો કરો જોઈએ કેટલો થાય માઇનસ એક માઇનસ એકના છેદમાં બે એનો સરવાળો કરો તો કેટલો થાય જોવો જોઈએ તો કે તો કે આપણે અહીંયા જોઈએ બરાબર તો કે માઇનસ એક માઇનસ એકના છેદમાં બે બે લસા બે માઇનસ બે માઇનસ એકના છેદમાં બે માઇનસ ત્રણના છેદમાં બે આવ્યો જોવો જોઈએ આવ્યો કે નહીં બરાબર હવે તમે જોવો જોઈએ એનો ગુણાકાર તો કે શું થાય એનો ગુણાકાર તો કે માઇનસ માઇનસ નીકળી જાય એટલે એકના છેદમાં બે તો આવ્યો ગુણાકાર ખબર પડી ગઈ શું કેવા માગે છે તો કે દ્વિઘાત બહુપદીને આપણે શૂન્ય શોધી અને જો એનો સરવાળોને ગુણાકાર કરી એના કરતાં તમને ડાયરેક ખાલી તમને સંબંધ કીધો તો શું થાય તો કે માઇનસ બીના છેદમાં એ સરવાળાનો અને ગુણાકારનો શું છે તો કે સીના છેદમાં એ બધાને ખબર પડી ગઈ કે આ શું કહેવા માંગે છે ટૉપિક આવી જ રીતે ત્રિઘાત બહુપદી હે પણ એ આપણે દસમીમાં નથી આવતું એટલે અત્યારે આપણે જોતા નથી બરાબર અને તમને બહુ ઇન્ટરેસ્ટ હોય જોવાનો તો એ આના જેવું જ છે તો એ તમને પાઠ્યપુસ્તકમાં આપ્યો છે મુદ્દો એ જોઈ લેજો બરાબર તો હવે આપણે શોધવાનું શું છે તો કે સ્વાધ્યાય બે પોઈન્ટ એક આવ્યા બરાબર એનો પ્રશ્ન એક તો કે એનો શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસ પહેલાં તો આપણે સાદી રીતે શૂન્ય શોધવાનું છે કે આના શૂન્ય શું છે બરાબર પછી તો કે શું શોધવાનું શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ એટલે કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ડોટ બીટા એટલે બરાબર એ શોધવું પડે તો ખબર પડે કે શૂન્ય અને સહગુણકનો સંબંધ શું છે તો કે આપણે જોઈએ બરાબર તો કે પહેલાં આના શૂન્ય શોધીએ શૂન્ય કઈ રીતે શોગાય તો કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પછી તો કે પી ઓફ એક્સની જગ્યાએ પી ઓફ એક્સની કિંમત મૂકી દઈએ તો કે એક્સ વર્ગ માઇનસ ટુ એક્સ માઇનસ આઠ બરાબર જીરો આઠ અને એકનો એવો ગુણાકાર આઠ અને એકનો ગુણાકાર શું થાય તો કે આઠ 8 આઠ આઠના એવા ભાગ પાડો કે એની બાદ બાકી કે સરવાળો શું થવો જોઈએ તો કે માઇનસ બે તો કે આઠના એવા ભાગ પાડીએ તો શું થાય ચાર દુ આઠ અહીંયા જોઈએ શું આપણે માઇનસ ટુ જોઈએ માઇનસ ટુ એટલે કે માઇનસ ચાર પ્લસ ટુ માઇનસ ચારમાંથી બે જાય તો માઇનસ બે વધે આપણે જોઈએ શું માઇનસ બે તો કે હવે એક્સ વર્ગ માઇનસ ફોર એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ આઠ બરાબર ઝીરો રેડી તો કે આ બેમાંથી કોમન કાઢવાનું આ બેમાંથી તો આ બેમાંથી કોમન શું નીકળે તો કે એક્સ તો કે એક્સ માઇનસ ચાર અહીંયા શું વધે તો કે ટુ કોમન નીકળે તો કે એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો રેડી તો કે આ બેમાંથી એક્સ માઇનસ ચાર એક્સ માઇનસ ચાર કોમન નીકળે તો કે એક્સ માઇનસ ચાર અને વધુ શું આહે તો કે એક્સ પ્લસ ટુ તો કે એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો માઇનસ ચાર આવે તો પ્લસ ચાર એટલે એક્સ બરાબર ચાર અને એક્સ બરાબર માઇનસ ટુ રેડી આ બે ભાગ પડે આના ખબર પડી ગઈ હવે તો કે આપણે એને કહીએ એક આલ્ફા એક ચાર છે ને એક બીટા શું છે તો માઇનસ ટુ હવે શું શોધવાનો તો કે શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ શોધવાનો છે બરાબર તો આપણે જોઈએ તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય માઇનસ બીના છેદમાં એ થાય બરાબર b બીના છેદમાં એ આલ્ફા પ્લસ બીટા એટલે ચાર માઇનસ બે ચાર માઇનસ બે બીટા એટલે શું થાય બી એટલે શું હોય બી એટલે શું હોય તો કે એક્સના સહગુણક હોય એક્સનો સહગુણક એક્સનો સહગુણક શું છે શું છે तो के आया माइनस तो छेज बराबर ए केना है सूत्रन પછી હું આવે તો કે ખાલી 2 આવે છેદમાં હું હોય તો કે એ એ એટલે શું હોય તો કે x ના વર્ગનો સહગુણક એટલે શું આવે તો કે 1 બરાબર 4 માં 2 જાય તો 2 ઓછે ઓછે વત્તા એટલે અહીં હોય 2 તો કે ડાબા બરાબર છેબા તો કે પહેલી વસ્તુ થઈ ગઈ કે ભાઈ શૂન્ય અને એના સબ શૂન્ય અને એના સહગુણકનો સંબંધ કેવો છે ભાઈ તો કે બરાબર છે રેડી તો કે આલ્ફા હવે આપણે શું ગુણાકારમાં જોઈએ છીએ તો કે બરાબર છે કે નહીં આલ્ફા બીટા તો કે શું તો કે સીના છેદમાં એ સી એટલે શું છે તો કે અચળપદ આઠ માઇનસ આઠ બરાબર અને એ એટલે શું છે તો કે એક્સના વર્ગનો સહગણક એટલે એક આલ્ફા ડોટ બીટા એટલે ચાર ગુણા બે પણ કેવા માઇનસ બે હે બરાબર અહીંયા શું હે ચાર ગુણા માઇનસ બે ના છેદમાં આઠના ગુણના માઇનસ આઠના છેદમાં એક એટલે ચાર ગુણા બે એટલે આઠ ચાર દુ આઠ પણ કેવા માઇનસ તો કે માઇનસ આઠ બરાબર માઇનસ આઠ તો અહીંયા શું થયું ડાબા બરાબર જબર તો આના પરથી કહી શકીએ કે બરાબર ભાઈ તો કે આ બહુપદી છે એ શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ બરાબર છે રેડી ખબર પડી ગઈ આ દાખલો કઈ રીતે કરવાનો તમારે એવી જ રીતે હવે આપણે બીજો દાખલો જોઈએ છ એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ સાત એક્સ આ પહેલાં તો આપણે શું કરવું જોઈએ તો કે લાઈનમાં ગોઠવવા જશે બહુપદીને કારણ કે જો પહેલું પદ કયું હે વર્ગવાળો બીજું પદ ક્યુ હોવું જોઈએ તો કે એક ઘાતવાળું પછી શું હોવું જોઈએ તો કે માઇનસ અચળ પદ એટલે કે માઇનસ ત્રણ એટલે કે છ એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ છ ગુણા ત્રણ છ તેરી અઢાર અઢારના એવા ભાગ પાડો કે એનો સરવાળો કેવો થવો જોઈએ અથવા તો બાદ બાકી કેવી થાવી જોઈએ માઈનસ સાત બરાબર હવે અઢારના ભાગ પાળો જોઈએ તો કે ચાર એક ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર જોકે જો કે સોળ ચાર પાંચ વીસ ચારના પાળામાં ના આવે હવે તો કે એવો પાળો જોઈએ અઢારનો કેમાં આવે છ તેરી અઢાર ના હાલે ભાગ જોવો જોઈએ છ ત્રણનો સરવાળો કરો તો કેટલા થઈ જાય નવ હવે તો કે બે નવા શું થાય અઢાર થાય બે ગુણ્યા નવ શું થાય અઢાર થાય હવે તો કે આપણે જોઈએ શું માઇનસ તો માઇનસ બે પ્લસ નવ નવમાંથી બે જાય તો કેટલા વધે સાત વધે પણ જોઈએ કેવા આપણે સાત માઇનસ જોઈએ તો કે શું કરવાનું તો કે માઇનસ નવ પ્લસ બે હવે તો કે માઇનસ નવમાંથી પ્લસ બે જાય તો કેટલા વધે તો કે માઇનસ સાત બરાબર ખબર પડી ગઈ બધાને રેડી તો કે છ એક્સનો વર્ગ માઇનસ નવ એક્સ માઇનસ શું થાય તો કે પ્લસ ટુ એક્સ માઇનસ થ્રી રેડી બરાબર ઝીરો પી ઓફ એક્સ બરાબર એ રીતે જ લખવાનું બરાબર આપણે એક સ્ટેપ ભૂલી ગયા છીએ તો કે હવે આ બેમાંથી કોમન શું નીકળે તો કે ત્રણ એક્સ વૈધા શું તો કે ટુ એક્સ માઇનસ થ્રી અહીંયા ટુ એક્સ માઇનસ થ્રી તો શું નીકળે ભાઈ કાંઈ ના નીકળે તો કે એક

પ્લસ એક આ બાજુ આવે તો માઇનસ એક ગુણાકારમાં હોય તો ક્યાં જાય ભાંગાકારમાં રેડી ને તો કે પ્લસ તન છેદમાં બે રેડી ભાઈ તો કે આ શું મળ્યો એના શૂન્ય મળ્યા હવે આપણે શું શોધવાનું તો કે શૂન્ય અને સગુણક વચ્ચેનો તફાવત જો તમે લખ્યું ન હોય તો એ લખી લેજો આપણે અત્યારે કાઢી નાખીએ છીએ આગળ જઈને લખી લેજો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ આલ્ફા ડોટ બીટા એટલે કે આપણે એને એકને આલ્ફા કહીએ એકને બીટા કહીએ તો બેનો સરવાળો લખવાનો છે અહીંયા માઇનસ એકના છેદમાં ત્રણ પ્લસ ત્રણના છેદમાં બે માઇનસ બી માઇનસ બી એટલે શું છે અહીંયા માઇનસ ત્રણ માઇનસ સોરી અહીંયા છે માઇનસ સાત બરાબર એ એટલે શું છે તો કે છ શું આવ્યો જવાબ તો કે સાતના છેદમાં છ હવે આ બાજુ કરીએ તો કે લસા શું આવે તંદુ રેડી તો કે અહીંયા માઇનસ બે અને અહીંયા નવ નવમાંથી બે જાય તો કેટલા વધે સાત સાતના છેદમાં છ અને સાતના છેદમાં છ તો કે ડાબા બરાબર જબ્બા એવી જ રીતે ગુણાકારનું થાય તો એ હવે તમે શોધી શકો છો તો આ તમારે કરવાનો છે પૂરો દાખલો બરાબર ચાલો હવે આપણે જોઈએ તો કે સ્વાધ્યાયનો પ્રશ્ન એક બે પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એકનો પાંચમો દાખલો તો કે હવે આપણે પહેલાં બે દાખલા જોઈએ પહેલો ને ત્રીજો જોઈએ હવે કયો જોઈએ તો પાંચ એકી સંખ્યામાં જોઈએ છે મિત્રો હવે આપણે તમારે કરવાનું શું છે તો કે બેકી સંખ્યાના બધા દાખલા તમારે કરવાના થશે બરાબર હવે આપણે આ જોઈએ તો કે પી ઓફ એક્સ બરાબર ટી સ્ક્વેર માઇનસ પંદર પી ઓફ બરાબર છે પી ઓફ બરાબર શું લેવાનું હોય 0 લેવાનો હોય તો કે ટી સ્ક્વેર માઇનસ પંદર એ બરાબર ઝીરો હવે તો કઈ વર્ગવાળું પદ છે પછી એક પદ નથી તો કાંઈ વાંધો નહીં બરાબર મિત્રો તો કે માઇનસ પંદર આ બાજુ આવે તો પ્લસ પંદર સ્ક્વેર કાઢવો હોય તો કે બેય બાજુ કરવાનું તો કે આ કેમાં હોઈ જાય તો કે અંડર રૂટમાં પણ કેવા ઓર માઇનસ કેમાં જવાબ આવે પ્લસ ઓર માઇનસ કા પ્લસ પંદર રૂટ પંદર હોય કા માઇનસ અંડર પંદર હોય તો ટી બરાબર અંડર રૂટ પંદર ને ટી બરાબર માઇનસ અંડર રૂટ પંદર બરાબર આ બે ભાગ પડ્યા તો કે હવે આપણે તો કે એનો શું શોધવાનો છે તો કે શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ તો કે આલ્ફા પ્લસ બીટા એ અંડર રૂટ પંદર માઇનસ અંડર રૂટ પંદર બી એટલે શું એ કાંઈ ના હોય તો ટી વાળું પદ જ નથી તો શું મૂકી દઈએ અહીંયા ઝીરો ઝીરોના છેદમાં કોઈ પણ વસ્તુ લખીએ તો કે શું થાય તો કે ઝીરો અહીંયા પણ એટલે એક અહીંયા સગુણક શું છે કાંઈ ના હોય તો એક તો કે અહીંયા શું થઈ ગયું ઝીરો આ શું થઈ ગયું ઝીરો ડાબા બરાબર જબ્બા રેડી હવે તો કે આલ્ફા ડોટ બીટા એટલે કે આલ્ફા ગોણા બીટા તો કે શું થાય સીના છેદમાં એ સી એટલે શું છે તો કે માઇનસ પંદર છે ને એટલે શું છે તો કે એક બરાબર આલ્ફા બીટા એટલે અંડર રૂટ પંદર પ્લસ અંડર રૂટ પંદર માઇનસ અંડર રૂટ પંદર અંદર અંદર રૂટ પંદર એટલે શું થાય તો કે પંદર પણ કહેવા માઇનસ તો આવી ગયા તો કે ડાબા જબ રેડી ખબર પડી ગઈ કઈ રીતે દાખલો કરવાનો હવે બેકીન સંખ્યાના બધા કેમાં છે તો મને હોમવર્કમાં મેં આપ્યા છે બરાબર તો એ તમારે જાતે કરવાનો જો ના આવડે તો કોમેન્ટ બોક્સમાં જણાવો એટલે હું એ દાખલા તમને કરાવી તો હવે આપણે આવ્યા પ્રશ્ન નંબર બે તો કે શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો આપેલ છે તે પરથી બહુપદી મેળવો હવે આમાં તમને શું આપ્યું તો કે બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે એના પરથી તમારે બહુપદી મેળવવાની છે તો કે આપણે જે પહેલાં જોઈએ કે કઈ રીતે મળતો શૂન્યનો સરવાળો માટેનું સૂત્ર શું છે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય તો કે માઇનસ બીના છેદમાં એ હે માઇનસ બીના છેદમાં શૂન્યનો સરવાળો શું આપ્યો હે તો કે એકના છેદમાં ચાર એટલે માઇનસ બીના છેદમાં એ થયો બરાબર તો કે હવે આપણે સરખાવી દઈએ બરાબર તો આ બાજુ માઇનસ છે તો એ ઓલી બાજુ કરી દઈએ બરાબર તો કે બીના બી બરા માઇનસ બી બરાબર શું આવ્યું તો કે એક થાય એટલે બી બરાબર શું થયું માઇનસ એક અને એ બરાબર શું આવ્યું તો કે ચાર હવે આપણે અહીંયા શું આપ્યું છે ગુણાકાર આપ્યો છે તો કે આલ્ફા ડોટ બીટા એટલે શું થાય તો કે સીના છેદમાં એ સી એટલે આલ્ફા શું આપ્યું તો કે માઇનસ એક સીના છેદમાં એ હવે તમે જુઓ તો કે સી આરે સરખાવો તો સી શું આવ્યું તો કે માઇનસ એક આવી જાય તો એ તો અહીંયા કાંઈ છે જ નહીં બરાબર ને તો એ કઈ રીતે શોધવું હોય કહો જો તો તમારે એ કેવું આવતું કે અહીંયા આપણે એ મળી ગયો કેવો મળ્યું ચાર મળ્યો તો અહીંયા આપણે એ કેટલા મળવા જોઈએ ચાર મળવા જોઈએ ના મળે તો શું કરી દો એડ કરો એડ કરો તો કે અહીંયા નીચે તમે ચાર એડ કરો તો ઉપર પણ કરવા જ પડે બરાબર તો કે શું કર્યું તો કે ચાર ગઈણા એક અને માઇનસ ચાર ગઈના એક એટલે માઇનસ ચાર સી આ રીતે થયું હવે શું આવ્યો સી એટલે માઇનસ ચાર અને એ આવી ગયો તમને ચાર મળી ગયો ખબર પડી તો કે હવે બી સ્ક્વેર આપણે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે તો કે બી સ્ક્વેર એક્સ સ્ક્વેર બી એક્સ પ્લસ સી પી ઓફ એક્સ બરાબર તો શું આવે તો કે એની જગા એ શું છે તો કે ચાર ચાર એક્સનો વર્ગ બી શું છે તો કે માઇનસ એક એટલે શું આવે અહીંયા માઇનસ એક્સ એક લખો કે ના લખો કાંઈ ફેર પડે સિંહ શું છે માઇનસ ચાર તો પ્લસ છે તે શું થઈ જાય માઇનસ ચાર તો એ માગલ બહુપદી છે બરાબર ને ખબર પડી ગઈ તમને એવી જ રીતે હવે આ દાખલો છે તો કે જુઓ તો કે અહીંયા પણ શું આવે આલ્ફા પ્લસ બીટા બરાબર અંડર રૂટ ટુ બરાબર આલ્ફા રૂટ ગુણા આલ્ફા પ્લસ બીટા શું છે તો કે અંડર રૂટ છે બરાબર તો કે માઇનસ બીના છેદમાં એ હવે અહીંયા એ કાંઈ નથી હું નથી કંઈ નથી ત્યાર એક કહી શકીએ આપણે કહી શકીએ હવે અહીંયા આવતા રહ્યું બરાબર તો કે આલ્ફા ડોટ બીટા બરાબર સીના છેદમાં એ આલ્ફા ડોટ બીટા એટલે શું છે એકના છેદમાં ત્રણ સીના છેદમાં સી એટલે હું મળ્યું તમને એક મળ્યો એ એટલે શું મળ્યું તો અહીંયા એક છે ને અહીંયા તન છે તો હવે આપણે શું કરવું જોઈએ તો કે અહીંયા તનને ઉપર અને નીચે બંને બાજુ ગુણવા બંનેમાં ગુણવા જશે અંશ અને છેદમાં રેડી તો કે હવે આપણે અહીંયા તન વડે ગુણ્યા તો અહીંયા શું આવ્યું તો કે ત્રણ અંડર ટુ ના છેદમાં તન માઇનસ બી ના છેદમાં એ હવે તમે જુઓ તો કે બેમાં એ મળી ગયા સરખા મળી ગયા રેડી આ આપણે સરખા હોવા જોઈએ એ સરખા હોય તો દાખલો સાચો નકર કાંઈક આપણે એમાં ઘટતું હોય એ એડ કરી દેવાનું તો કે અહીંયા બી શું મળ્યા તો કે ટુ અંડર રૂટ થ્રી પણ કહેવા માઇનસ માઇનસ ટુ અંડર રૂટ થ્રી રેડી અને એ શું મળ્યા તો કે ત્રણ હવે તો કે દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપની અંદરમાં મૂકીએ તો કે ટી ઓફ એક્સ બરાબર એ એક્સ નો વર્ગ એટલે કે ત્રણ એક્સ નો વર્ગ રેડી પછી તો કે શું આવે તો કે પ્લસ બી એક્સ પણ અહીંયા શું છે બી કહેવાય માઇનસ તો માઇનસ ટુ અંડર રૂટ થ્રી એક્સ પ્લસ સી એટલે પ્લસ એક રેડી તો કે જોવો જોઈએ આપણું માગેલ બહુપદી મળી ગઈ હવે આપણે એનો પાંચમો દાખલો જોઈએ તો કે પાંચમો દાખલો શું છે તો કે માઇનસ એકના છેદમાં ચાર અને એકના છેદમાં ચાર શૂન્યનો સરવાળો એકના છેદમાં ચાર અને ગુણાકાર એકના છેદમાં ચાર તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ એકના છેદમાં ચાર બીના છેદમાં એ બી એટલે માઇનસ એક અને એટલે ચાર એવી જ રીતે અહીંયા આલ્ફા ડોટ બીટા બરાબર એકના છેદમાં ચાર એટલે સોરી સીના છેદમાં એ એકના છેદમાં ચાર સીના છેદમાં એ સી બરાબર એક અને જો એ ચાર એકમાં સરખા છે તો અહીંયા કાંઈ કરવાની જરૂર નથી તો હવે આપણે બી સ્ક્વે એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી પી ઓફ એક્સ બરાબર તો કે એ એટલે શું છે તો કે ચાર એક્સનો વર્ગ પ્લસ બી કેવા હૈ તો કે માઇનસ એક તો પ્લસ અહીંથી કાઢી નાખ અને માઇનસ એક એક્સ અને સી શું છે તો કે ખાલી એક બરાબર તો આપણો પાંચમો દાખલો પૂરો થઈ ગયો પહેલો બીજો ને પાંચમો એ મેં તમને અત્યારે કરાવ્યા છે હવે બાકી જે રહ્યા એ તમારે શું કરવાના છે આ જ રીતે કરવાના છે તો એ તમે બધાને હોમવર્ક આપેલું છે એ આજનું આપણું હોમવર્ક છે તો એ તમે બધા કરતા રહેજો હોમવર્ક કરવાનું ભૂલતા Né?